ગુડ મોર્નિંગ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ગયા વખત વિડિયોમાં શું જોયું હતું? જીકેમાં પાઠ કયો છે? 14. તમે કયા ધોરણમાં ભણો છો? ત્રીજા ધોરણ. એટલે તમને ખબર હોવી જોઈએ કે તમે કયા ધોરણમાં ભણો છો, એનો કયો પાઠ છે. એટલે કે પાઠ 14 કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગ. તમને યાદ રહેવું જોઈએ કે ગયા વિડિયોમાં મેડમે શું ભણાવ્યું હતું, એ પણ આપણને યાદ રહેવું જોઈએ. આપણે ગયા વિડિયોમાં કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગ વિશે આપણે જાણતા હતા, જેમ કે રબર છે, સંચો છે, ફૂટપટ્ટી છે, પેન્સિલ છે, અરીસો છે, પુસ્તક છે, કે છે મોબાઈલનો ઉપયોગ શાના માટે કરીએ છીએ, બ્લેકબોર્ડનો ઉપયોગ શાના માટે કરીએ છીએ, ચોકનો ઉપયોગ, પેન્સિલનો ઉપયોગ, નોટબુકનો ઉપયોગ, ચોપડીનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, એ વિશે આપણે સમજ્યા હતા. હવે આજે આપણે જે ચોપડીમાં પાઠ છે કે આપણે એ જ પાઠનું છે, મેં તમને એક્સ્ટ્રા લીધા હતા જે શબ્દો એનો ઉપયોગ લખવાનું કીધું હતું. આપણે આ ચોપડીમાં તમને આ પાઠ આપેલો જ છે, કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગ વિશે. હવે અહીં તમને બધું જ આપેલું છે કે આમાં કેટલી, પણ આપણે અમુક વસ્તુના મેં લખેલા છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એ જોઈએ. હું તમને એને લખતા પણ બતાવીશ, જે મારી પાસે હશે એટલા તમને બતાવીશ. હવે પહેલું છે કે આનો ઉપયોગ ખીલી બેસાડવા માટે થાય છે. હવે તમે ખીલી બેસાડી હોય તો તમે શેનો ઉપયોગ કરો છો? તો બતાવો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? હથોડી. શું છે? હથોડી. તમે ખ્યાલ આવી ગયો આ શું છે, ચેન શું છે? હથોડી. તો આપણે હથોડીનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ખીલી બેસાડવા માટે. શેના માટે કરીએ છીએ? તમે જોયું હશે સુથાર આપણે હથોડી રાખીએ છીએ ને, એ ખીલી બેસાડવા માટે. લાકડાના ફર્નિચરનું કામ કરતા હોય સુથાર, તો લાકડાનો ઉપયોગ માટે અને ખીલી બેસાડવા માટે આપણે હથોડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ઘરમાં પણ આપણે ક્યાંક ખીલી બેસાડવી હોય તો આપણે હથોડીનો ઉપયોગ કરીએ છીએ. તો આને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? હથોડી. કે આપણે અહીંયા લખીએ છીએ કે અહીંયા આનો ઉપયોગ ખીલી બેસાડવા માટે થાય છે. તો શું છે? હથોડી. અહીં આપણે એટલા ખુશ છે કે કેટલાક વસ્તુનો ઉપયોગ વિશે આપણે જાણકારી મેળવવાની છે, એટલે એના વિશે આપણે જાણકારી મેળવીએ તો આપણને વધારે ખ્યાલ આવે. તો બીજું છે, આ રસોડાની એક વસ્તુ છે જેનો ઉપયોગ ગરમ વાસણને પકડવા માટે થાય છે. હવે તમને મમ્મી ગરમ વાસણ પકડતી હશે, શેનાથી પકડતી હશે એ તમને ખબર હોવી જોઈએ. શેનાથી પકડે છે? શેનાથી પકડે છે? આ શું છે? યાદ આવ્યું બેટા? શું છે? સાણસી. શું છે? સાણસી. હવે આપણે આ સાણસી ચા મમ્મી સવારમાં બનાવે, શાક બનાવે, દાળ બનાવે, તો તપેલી પકડવા માટે, એટલે તપેલીને ગરમ હોય એ ગરમ વસ્તુને પકડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આ સાણસીનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? સાણસી. કેમ? ગરમ વસ્તુ આપણે એમ જાતે લઈ શકાય ના લઈ શકાય, કાં તો કપડાનો ઉપયોગ, કપડાંથી પકડવી પડે, કાં તો સાણસીથી પકડવી પડે, નકા આપણાથી દાજી જવાય. એટલે આપણે ગરમ વસ્તુને પકડવા માટે આપણે આ સાણસીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા છે કે આ રસોડાની એક વસ્તુ છે. સાણસી કઈ હોય છે? રસોડામાં હોય છે. બેઠક રૂમમાં હોય છે? ના, સ્ટોર રૂમમાં કદાચ મૂકી દો કદાચ ચાલે, પણ બેઠક રૂમમાં ના હોય, બેડરૂમમાં ના હોય, કઈ છે? રસોડામાં હોય. સાણસી મોટાભાગે કઈ હોય? રસોડામાં જ હોય. એટલે રસોડાની ઉપયોગની વસ્તુ છે. શેની ઉપયોગની વસ્તુ છે? રસોડાની ઉપયોગની વસ્તુ છે. અને શેના માટે છે? ગરમ વાસણને પકડવા માટે. એટલે અહીં શું આપશે? આપણે અહીંયા સાણસી લખીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયપોથીમાં આવું આપી લખેલું જ છે કે જે તમારે નોટમાં લખવાનું છે અને સામે એનું નામ લખવાનું છે. આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે. તમે કપડાં સીવવા માટે તમે જોયું છે, તમે દરજીના ત્યાં જાઓ તો કપડાં સીવવા માટે સંચાનો ઉપયોગ કરે છે, બરોબર? પણ સંચા માટે એમાં સંચો તો હોય, પણ એને વધારે શું જરૂર હોય છે? સંચો તો હોય, સંચામાં મૂકવા હોય તો કપડાં સીવાય જાય? ના સીવાય જાય. પણ એ શેનો ઉપયોગ કરે છે? સોય અને દોરાનો. શેનો ઉપયોગ કરે છે? આ સોય છે અને આ દોરો છે. તો સોય અને દોરાનો ઉપયોગ કરે છે. શું છે? આપણે જો આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે. કપડાં સીવવા માટે સોય દોરાનો ઉપયોગ. દરજી જોડે સંચો હોય, પણ જો સોય દોરો જ ના હોય તો કપડાં શેનાથી સીવે? આપણે ફાટેલા તૂટેલા કપડાં હોય તેને સિલાઈ કેવી રીતે મારી શકે? ના મારી શકે. ખ્યાલ આવ્યો? એટલે દરજી પાસે શું હોવું જોઈએ? ખાસ સોય અને દોરો, તો જે કપડાં સીવી શકે. તો આપણે અહીંયા શું છે લખવાનું છે કે આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે. તો અહીંયા આવશે સોય અને દોરો.
આપણે બે લખી શકીએ સોય અને દોરો. હવે છે આનો ઉપયોગ ગાળવા માટે કરવામાં આવે છે. શું ગાળવા માટે? મમ્મી સવારમાં ચા ગાળતી હોય છે તો શેનાથી ગાળે છે? બરોબર, કોઈક મહેમાન આવે તો ચા બનાવે, શરબત બનાવે. શરબત બનાવે તો શાનાથી ગાળે, ચા બનાવે તો શાનાથી ગાળે? કઈક એવી વસ્તુ ગાળવી હોય, દૂધ છે તો એ ગાળવું હોય કદાચ, તો કચરો પડી ગયો તો શાનાથી ગાળવાનું? તો આ શું છે? ગળણી. ગરણી શું કહેવાય? આને ગરણી શું કહેવાય છે? ગરણી. એને શું કરવાનું? આનાથી આપણે ચા પણ ગાળી શકીએ છીએ અને શરબત પણ ગાળી શકીએ છીએ. તમે તમારા ઘરે આ પણ એક રસોડાની જ વસ્તુ છે. આ શેમાં રહે છે? રસોડામાં જ આપણે રાખીએ છીએ. જે મમ્મી રસોડામાં સવારમાં ઉઠીને જ પણ આપણે એક સાણસીનો ઉપયોગ પહેલાં કરતા હોય છે, ગરણીનો પણ ઉપયોગ કરતા હોય છે. શેના માટે? ચા બનાવવા માટે. કે ચા બનાવવા માટે ગરણીનો પણ ઉપયોગ થાય છે અને સાણસીને ગરમ પકડવા માટે પણ ઉપયોગ થાય છે. એટલા માટે આપણે આ સાણસી ગરણીનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે શું લખવાનું છે? ગરણી. જો વિદ્યાર્થીઓ, કે આપણે લખી દો આનો ઉપયોગ ગાળવા માટે કરવામાં આવે છે. સોરી, ગરણી લખવાનું આવે. ગરણી આપણે બોલીએ ગરણી, પણ લખાય શું? ગરણી. હવે બીજું છે કે આનો ઉપયોગ ચિત્રમાં રંગ પૂરવા માટે કરવામાં આવે છે. ચિત્રમાં રંગ, તમને તો બાળકો ચિત્ર દોરવાનું બહુ જ ગમતું હશે. તમે તરત જ કંઈક ચિત્રનો પીરિયડ આવે એટલે ખુશ થઈ જાઓ છો ને. ચિત્રનો અને પીટીનો પીરિયડ આવે એટલે તમને વધારે ચિત્ર અને પીટી વિષય વધારે ગમે. કેમ કે પીટીમાં રમવાનું ગમે અને ચિત્રમાં રંગ પૂરવાના હોય. બરોબર ને? એટલે તમને રંગ પૂરવાનો હોય તો આપણે રંગ શાનાથી પૂરીએ છીએ? તમારી જોડે તો તમે નાના છો એટલે તમે કેચ પેન કે પેન્સિલના રંગનો ઉપયોગ કરો છો, પણ મોટા બાળકો શેનો ઉપયોગ કરે છે? પીછીનો. આ રંગ પૂરવા માટે શેનો ઉપયોગ કરે છે? પીછીનો ઉપયોગ કરે. આને શું કહેવાય છે? પીછી. જે આપણે કલર આવે છે એ કલરમાં પૂરીને આપણે આ રંગ પૂરવાના હોય છે. એટલે કે છે, અહીં લખ્યું છે આનો ઉપયોગ ચિત્રમાં રંગ પૂરવા માટે કરવામાં આવે છે. તો આને શું કહેવાય? પીછી. તો આપણે અહીં લખવાનું પી છી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે આને આપણે પીછીનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે? રંગ પૂરવા માટે. આ ઓજારના અણીદાર દાંત હોય છે. આ ઓજારનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે કરે છે. વિચારો કે આ ઓજારના અણીદાર દાંત હોય છે. ઓજાર હોય એમ કે દાંત તો હોય, દાંત હોય. તમે જો આપણને દાંત હોય પણ ઓજારને દાંત હોય ને વિચાર. આ ઓજારનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે. એટલે લાકડું કાપવા માટે. બાળકો તમે વિચારો આ શું છે, એ તમે મગજમાં વિચારો કે આ કયું હશે ઓજાર કે જેને દાંત હોય છે એટલા માટે. તો તમને બતાવું કે આ શું છે, યાદ કરો તો શું કહેવાય? આને કરવા. શું કહેવાય છે? હવે જો આને આ કકરા કકરા દાંત છે. શું છે? આ કકરા કકરાને દાંત કહેવાય. જો આ સાઈડથી તમે લાકડું કાપો, આ એકદમ લીસું છે તો લાકડું કપાય ના કપાય, પણ આ જેના અહીંયા ખાપ જે તમને ખાંચા દેખાય છે એને દાંત કહેવાય છે. શું કહેવાય છે? દાંત. એનાથી આપણે લાકડું કાપી શકીએ. પણ આ કોણ રાખે? તો સુથાર રાખે છે. પણ આને શું કહેવાય? તો પર્વત કહેવાય છે. શું કહેવાય છે? આને કરવત કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લખીશું કરવત. પણ યાદ રાખવાનું કે ઓજારને અણીદાર દાંત હોય છે. આ ઓજારનો ઉપયોગ સુથાર કરે છે. હવે તમને ઉપયોગ સુથાર કરે છે એવો પ્રશ્ન પણ પૂછી કે જેને દાંત હોય છે એનો એ દાંત હોય છે એ વસ્તુનો ઉપયોગ સુથાર કરે છે. તો તમને આવો પ્રશ્ન પૂછે તો તમને યાદ રહેવું જોઈએ કે શું હોય છે? કરવત. શું હોય છે? કરવત. હવે મેં અહીંયા તમને બીજા તમને હું બતાવું છું કે અહીંયા શું છે. આ મારી પાસે શું છે? કાતર છે. શું છે? કાતર. હવે તમને ખબર પડી હોવી જોઈએ કે કાતરને આપણે આગળના વિડીયોમાં પણ જોઈ દઉં. કાતરનો ઉપયોગ શેના માટે થાય છે? કાપડ કાપવા માટે, કાગળ કાપવા માટે પણ કાતરનો ઉપયોગ કરશે. અને આ કાતર બીજું પણ રાખે, દરજી પાસે પણ તમારે જોયું હશે કે દરજી સોય દોરો તો રાખે, પણ એને કાપડ એને કાપડને કટિંગ કરવા માટે, કપડાં સીવા માટે પણ કાતરનો ઉપયોગ કરતા હોય છે. તો તમને એવું પણ પૂછાય કે કાતરનો ઉપયોગ તમે શેના માટે કરો છો? તો કાતરનો ઉપયોગ આપણે કાગળ કાપવા માટે અને કાપડ કાપવા માટે કરતા હોઈએ છીએ. એટલે આને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો?
કાતર એ જે તમારી સત્ય બુદ્ધિમાં આપેલું છે. તમે ચિત્ર પણ દોરીને સામે લખી શકો છો. હવે મારી પાસે છે આ શું છે રબર. હવે તમને ખબર હશે તમે રબરનો શેના માટે ઉપયોગ કરો છો. હું તમને અહીં લખીને બતાવતી નથી, આ એકદમ સહેલી સહેલી વસ્તુ છે એટલે એને તમને હું લખીને બતાવતી નથી. આ શું છે રબર. આપણે રબરનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, નોટમાં ભૂસવા માટે. શેના માટે કરીએ છીએ, નોટમાં જે તમારું લખેલું લખાણ હોય એને ખોટું પડ્યું હોય કાં તો અક્ષર સારા ના આવ્યો હોય તો આપણે ભૂસવા માટે આ એનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે? આ લખાણને ભૂસવા માટે. હવે આ શું છે સંચો. શું છે સંચો. આપણે સંચાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તમારી પાસે પેન્સિલ છે, નવી દુકાનમાંથી પેન્સિલ લાવ્યા છો, પણ પેન્સિલને અણી કાઢવા માટે આપણે શેનો ઉપયોગ થાય છે? સંચાનો ઉપયોગ. શેનો ઉપયોગ થાય છે? સંચાનો. એટલે પેન્સિલને અણીદાર બનાવવા માટે આપણે આ સંચાનો ઉપયોગ કરીએ છીએ, કે પેન્સિલને અણીદાર બનાવવા માટે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સાધ્ય બુદ્ધિમાં ચિત્ર એક આપ્યું છે કે જે ત્રાજવું છે. જુઓ ચિત્રમાં અહીં ત્રાજવું છે, ત્રાજવાનું ચિત્ર આપ્યું છે. મારી પાસે ત્રાજવું નથી તો તમને હું ચિત્ર બતાવું છું. હવે ત્રાજવાનો ઉપયોગ, તમે ત્રાજવું તો જોયું જ હશે. કઈ જોયું હશે? શાકવાળા જોડે પણ જોયું હશે, દુકાનમાં પણ જોયું હશે. અત્યારે તો ઇલેક્ટ્રિક વાળા કાર ત્રાજવા થઈ ગયા છે, પેલા ત્રાજવા જલ્દી આપણને જોવા મળતા નથી. એટલે ત્રાજવાનો ઉપયોગ શાના માટે આપણે કરીએ છીએ? વસ્તુને તોલવા માટે. શાના માટે આપણે કરીએ છીએ? કે વસ્તુને તોલવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ત્રાજવાનો ઉપયોગ કરીએ છીએ. હવે એક એવું છે કે પાવડો, પાવડો હોય છે, પાવડો. આપણે પાવડાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? કે પાવડાનો ઉપયોગ આપણે ખેતીકામમાં પણ કરતા હોઈએ છીએ, કે પાવડાનો ઉપયોગ માટી, રેતી, ખાતર વગેરે એકત્ર કરવા માટે આપણે પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. માટી ખોદવા માટે પણ પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કરીએ છીએ કે નહીં? તમે જોયો જ હશે, તમારા પપ્પા ખેતી કરતા હોય તેમ તમારા ઘરે પાવડો તો હશે, એટલે આપણે પાવડાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એક એવું છે કે કુહાડી, જે તમારી સાધ્ય પોતીમાં ચિત્ર આપેલું છે કુહાડીનું. એ કુહાડી, આ કુહાડી કે કોણ રાખે છે? તમે કઠિયારાની વાર્તા સાંભળી હતી, એની જોડે કુહાડી હતી એવી રીતે. તે કુહાડી તે શું કરવા માટે? લાકડા કાપવા માટે. શેના માટે? લાકડા કાપવા માટે આપણે કુહાડીનો ઉપયોગ કરતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણા ઘેર ઘણી જ બધી વસ્તુઓ હોય છે, જે રસોડાની વસ્તુઓ, બેડરૂમની વસ્તુઓ, સ્ટોરરૂમની વસ્તુઓ, બેઠક રૂમની વસ્તુઓ. આપણે ઘરે સોફા છે તો તમને યાદ રહેવું જોઈએ સોફા શેના માટે હોય છે? બેસવા માટે. ખુરશી શેના માટે હોય છે? બેસવા માટે. હવે રસોડામાં ગેસ છે તો ગેસ એમને મૂકી રાખીએ, પણ શેનો આપણે ગેસનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? રસોઈ કરવા માટે. જેમ આપણે સાણસીનો ઉપયોગ કર્યો ગરમ વસ્તુને પકડવા માટે કર્યો, એવી રીતે રસોડાનો ઉપયોગ પણ આમાં જ. રસોડામાં કેટલાક બધા સાધનો હોય છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારી વર્કશીટ આવવાની છે, એની અંદર આ આપણે આગળના વિડીયોમાં મેં તમને શબ્દો આપેલા હતા એનું વાક્ય લખવાનું હતું, પણ આજે જે આજના મેં આપણે વિડીયો તમારે જોવાનો છે, આ વિડીયો સમજવાનો છે, અને એમાંથી તમારી આ વર્કશીટમાંથી આ તમારે લખવાનું છે. જે બધાના ચિત્રો અહીં આપેલા છે, જો તમારી જોડે તમે ચિત્ર દોરતા આવડે તો તમારે દોરી શકો, અથવા ના આવડે તો તમે એને સામે ચિત્રો લગાવી શકો. સામે આવી રીતે નામ લખવાનું, તે લખવાનું અને સામે એનું નામ લખવાનું. એટલે તમારે વર્કશીટમાં આજે આ તમારે આવશે, આપણે કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગો, જે પાન નંબર 32 ઉપર આપેલું છે એ તમારે એમાંથી જોઈને લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલીક વસ્તુઓ અને તેના ઉપયોગો વિશે તમને આપણે તમને ખાસ ખ્યાલ તો આવી ગયો હશે, આપણે કેટલા બે વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે તમને ખબર હોવી જોઈએ કે આપણા ઘરમાં જે વસ્તુઓ હોય છે એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ, એ ખાસ તમને ખબર હોવી જોઈએ, તો તમને ખ્યાલ આવશે. હવે વસારા પૂછી તમારે વર્કશીટ લખીને, સારા અક્ષરે લખીને, જે દિવસનું જે વર્કશીટ હોય એ દિવસે તમારે તરત જ સાંજે 8 વાગ્યા પહેલાં તમારે મોકલી દેવાની છે તે ટીચરને. એટલે તમને લેસન તમારા આના તમારા માર્ક્સ મૂકવામાં આવવાના છે, કે તમે જો રોજનું રોજ હોમવર્ક મોકલશો તો તમને એ દિવસે તમારા માર્ક્સ મળે, અને જો નહીં મોકલો તો તમારા માર્ક્સ કપાઈ જશે. એટલે હું આશા રાખું છું કે રોજનું રોજ તમે હોમવર્ક મોકલતા રહો, બધા જ ટીચરને રોજ રોજ હોમવર્ક મોકલતા રહેશો. થેન્ક યુ.